પાનના ગલ્લાઓ માટે રૂપિયા 10,000 નો દંડ ફટકારવા સામે ભાજપમાંથી જ વિરોધ ઉઠતા એએમસીએ પીછેહટ કરી, દંડની રકમ ઘટાડીને 2,500 કરી. શહેરી વિસ્તારો બાદ હવે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ શરૂ કરાયો. ઉત્તર ગુજરાતના અનેક એપીએમસી સહિત સુરતના અનેક હીરા બજારો 31મી સુધી બંધ રહેશે. આવતીકાલથી શરૂ થતા દશામા વ્રતમાં મૂર્તિઓના વેચાણમાં 30% ઘટાડો જોવા મળ્યો. માટીની મૂર્તિની માંગ વધી રહી છે. મૂર્તિઓના નદી અને તળાવોમાં વિસર્જન પર તંત્રનો પ્રતિબંધ. ભર ચોમાસે વરસાદ ખોવાયો. મોટાભાગના વિસ્તારો કોરા ધાકોર. છેલ્લા 24 કલાકમાં 70 તાલુકામાં છૂટો છવાયો 1.5 થી 1.25 ઇંચ વરસાદ. હજુ મોસમનો કુલ 35.70% વરસાદ જ થયો છે. રાજ્યમાં કોરોનાના નવા 965 કેસ અને 20ના મોત. અમદાવાદમાં 212 કેસ અને 6 મોત. વડોદરામાં નવા 79 કેસ અને 2ના મોત. ભાવનગરમાં 35, ગાંધીનગરમાં 30, રાજકોટમાં 29, ભરૂચમાં 27 અને વલસાડમાં 14 નવા કેસ નોંધાયા. સુરતમાં 291 કેસ અને 7ના મોત. બનાસકાંઠામાં 21, દાહોદમાં 19, ગીર સોમનાથમાં 17, પાટણ અમરેલીમાં 14 કેસ અને 2 મોત. નવસારી તાપીમાં 12, સાબરકાંઠામાં 10 અને અરવલ્લીમાં 4 નવા કેસ નોંધાયા. નવ ગુજરાત સમય સાથે જોડાવા બદલ આપનો આભાર.